बोलिए श्री प्राणनाथ प्यारे की जय, श्री सतगुरु महाराज की जय, समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को करु धनि प्रेम प्रणाम, अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ नीच मूल पति, श्री मेहराज सुना तेज कुवरिशा मायुगल को, पल पल करू प्रणाम पियाजी को, पल पल करू प्रणाम। प्राणनाथ प्रागट्य दिन पर आज आप चर्चा लेशु ये विषय ने लईने। तो आप श्री लालदासी कृत वित्तक साहेबनी चौपाई ने लईने ज आप विषय ने प्रारंभ करीशू। सवन 1675 भाद्रोवदी 14 नाम प्रथम जाम और वार रवि प्रगटे धनी श्री धाम, प्रगटे धनी श्री धाम। आलार देश पूरी नौतन उदर बाई धन, केशव ठाकुर पिता कहियत तहां श्री राज प्रगटन, तहां श्री राज प्रगटन। बोले श्री प्राणनाथ प्यारे की। तो प्राणाधार सुंदर साथ जी, आपणे आज आ प्राणनाथ प्रागट्य दिनना उपलक्ष्य ने लईने जी आपणे बे चौपाई हमणां ज बोली ये लईने आपणे आगळ चर्चाने प्रारंभ करीए। तो अहीं आसबाईना धाम दिलनी अंदर पांचेय शक्तिओ विराजमान थई। आसबाई कोण? लालदासीनी अंदर बैठेली परमधामनी आत्मा श्री आसबाई। तो જ્યારે પાંચેય શક્તિઓ વિરાજમાન થઈને તો એને મહામતી કહેવાના। શું કહેવાનું? મહામતી, બરાબર। એક મહામતીની શોભા ઇન્દ્રાવતીની આત્માને મળી અને આ સંસારની અંદર બીજી વાર મહામતીની શોભા શ્રી લાલદાસની અંદર બેઠેલી આસબાઈની આત્માને મળી। એ પાંચેય શક્તિ આ કઈ? શ્રી રાજજી કા જોશ, આત્મ દુલ્હીન, નૂર હુકમ, બુદ્ધ મૂલ, વતન। ये पांचों मिल भई महामत वेद कते बो पहुंचिया सरत। जारे आ पांचों शक्ति विराजमान थई तो ये महामती पोताना स्वर में शू कही रहा है कि हे सुंदर साथ जी, आप पहला बे चौपाई भाव ने राखिए बराबर, कि हे प्राणाधार सुंदर साथ जी, विक्रम संवत 1675 आप भजन पर बनावेलू गाय ने, સવંત 1675 સાલ જો ભાદરવો મહિનો ને કૃષ્ણ પક્ષમાં ચતુર્દશીને જોગ હતો રવિવાર જો। પુરુષોત્તમ કોણ? આપણે તો બોલ્યા પુરુષોત્તમ મતલબ જે ઉત્તમ પુરુષ ગીતાની અંદર કહેવામાં આવ્યું ને, જે અક્ષરથી પડ પડે અક્ષર અને અક્ષરથી પડ પડે અક્ષરાતીત, જે શ્રી રાજજી આપણે આત્માના પ્રિયતમ પ્રાણનાથ જેને પુરુષોત્તમ કહેવામાં આવ્યા, જે પુરુષોમાં ઉત્તમ છે, બરાબર। તો આપણે ભજન દ્વારા સાંભળ્યું, અહીંયા શું કીધું આ ચોપાઈના ભાવથી કે વિક્રમ સંવત 1675 ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી અને વાર કયો હતો? રવિવારના દિવસે સવારે 9 વાગ્યે
શ્રી મિહિરાજનો જન્મ થયો. દેખીએ મિહિરાજના તનનો જન્મ થયો, નહીં કે રાજજીનો. કેમ કે રાજજી કભી જન્મ મરણ ચક્રમાં પડતા નથી, મતલબ પરમાત્મા કભી જન્મ મરણ ચક્રમાં કોઈ ગર્ભમાં આવતા નથી. એ આવાગમનના ચક્રથી એ પરે છે, એ ત્રિગુણાતીત છે. એ મન વાણી શબ્દ બુદ્ધિ અંતસ્કરણ ઇન્દ્રિયોથી એ પરે છે. તો પરમાત્મા ક્યારેય જન્મ મરણ ચક્રમાં આવતા નથી. તમે ગીતાના માધ્યમથી પણ સાંભળ્યું હશે કે નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, કે આત્મા ક્યારેય જન્મતી નથી, આત્મા ક્યારેય મરતી નથી, આત્માને પાણી ભીંજવી નથી શકતું, તેમજ આત્માને શસ્ત્ર કાપી નથી શકતું. બરાબર, આત્મા કેવી છે? અજર, અમર, અખંડ, અનાદિ તત્વ છે. તો દેખીએ, આત્મા જન્મતી મરતી ન હોય તો ક્યારેય પરમધામથી મૂળ સ્વરૂપ પરમાત્મા પોતાના નુરી સ્વરૂપમાં અહીંયા કોઈ દિવસ આવે નહીં. શું આવે? એમની શક્તિ, એમનો આવેશ. તો અહીંયા મિહિરાજના તનનો જન્મ થયો. કોનો? અને એ શરીરમાં બેસી અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી રાજજીએ લીલા કરી. એટલે આપણે જે પહેલી ચોપાઈ બોલી અને બીજી ચોપાઈ, એના બેના ચોથા ચરણમાં શું કીધું છે? પહેલા ચોપાઈના ચોથા ચરણમાં શું કીધું? પ્રગટે ધની શ્રી ધામ. અને બીજી ચોપાઈના ચોથા ચરણમાં તા શ્રી રાજ પ્રગટન. બરાબર, તો અહીંયા શ્રી રાજ પ્રગટન એ ચોપાઈનો આપણે ભાવ પહેલાં સમજી લઈએ. આલાર દેશ પૂરી નૌતન ઉદરબાઈ ધન કેશવ ઠાકુર પિતા કહ્યત તાં શ્રી રાજ પ્રગટન. તો આલાર મતલબ આપણું કાઠિયાવાડ પ્રદેશમાં નૌતનપુરી, જેને આપણે અત્યારે જામનગર કહીએ છીએ, બરાબર, નગરમાં શ્રી મિહિરાજજી આપણે જ્યાં મેળી મંદિર જઈએ છીએ ને, એમનું ઘર છે. એટલે મતલબ અત્યારે પણ એ રાજજી જ છે ત્યાં બિરાજમાન. પણ કોનું? કેશવભાઈ ઠાકુર અને માતા ધનબાઈનું એ નિવાસ હતું, મતલબ ઘર હતું. એ જ જગ્યા પર મિહિરાજના હૃદયમાં બેસીને જે મિહિરાજના તનનો જન્મ થયો ને, તો એના ધામદિલમાં, ઇન્દ્રાવતીના ધામદિલમાં બેસી અક્ષરાતી શ્રી રાજજીએ લીલા કરી. બરાબર, તો અહીંયા રાજ પ્રગટન અને આગળ શું કીધું? પ્રગટે ધની શ્રી ધામ શું કામ બોલ્યા? એટલા માટે સુંદર સાજી કે મેં બેનો ભાવ તો તમને બતાવી દીધો. દેખીએ, એમના જ કીધું ને, રાજજી ક્યારે કોઈના ગર્ભમાં આવતા નથી. એનો પાવર, એની શક્તિ, એનો આવેશ આવે. મૂળ સ્વરૂપ તો પરમ ધામની અંદર વિરાજમાન છે. જેવી રીતના આપણે જોઈએ, આપણે જ્યારે વ્રજની અંદર સૌથી પ્રથમ વ્રજની લીલા થઈ ને, તો આપણે વ્રજની અંદર ઉતર્યા ત્યારે ક્યાં આપણા પરાતમ તન મૂલમિલામાં બેઠા છે. એ નુરી તન પરાતમ તનથી આપણે વ્રજમાં આવ્યા હતા? હું તમને એક પ્રશ્ન પૂછું છું, જવાબ આપો. નહીં, પરાતમ તનથી આપણે આવ્યા નથી. આપણી સુરતાઓ વ્રજની અંદર જે આપણે ગોપીઓના તન ધારણ કર્યા હતા ને, આપણે સખીઓના, એની અંદર આપણે સુરતા સ્વરૂપે ઉતર્યા. અને કૃષ્ણ જે તન હતું વ્રજની અંદર, જે મથુરાની જેલની અંદર દેવકીના ગર્ભથી જે વિષ્ણુ ભગવાનના જીવનો જન્મ થયો, બરાબર, અંદર ગૌલોકી શક્તિએ પણ પ્રવેશ કરી દીધો. અને જ્યારે એ તન, એ બાલકને વસુદેવજી ટોપલામાં લઈને જ્યારે ગોકુલમાં નંદજીના ઘરે મૂકી ગયા, અને આપણે વાણીથી પણ ચોપાઈને સમજીએ છીએ, બરાબર, મૂળ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સને સો સુરત ધની કો લે આવેશ નંદઘર કિયો પ્રવેશ. જેવા ગોકુલમાં પહોંચ્યા તો ત્યાં કઈ બે શક્તિઓ પાછો પ્રવેશ કર્યો? અક્ષરની આત્મા અને શ્રીરાજજીના આવેશ, જોશ આવેશ સાથે. બરાબર, શું કામ? અક્ષરની આત્માને રંગમહોલની અંદર જે પ્રેમ અને આનંદની નિત્ય લીલાઓ ચાલતી હતી અનાદિકાલથી, એ અક્ષરની આત્માને ખબર નહોતી, એને એ જોવી હતી લીલા. અને આપણે શું જોવતું? અક્ષરના આ નશ્વર બ્રહ્માંડના ખેલને. તો બંનેની ઈચ્છાઓ પૂર્તિ કરવા માટે આપણે સૌથી પહેલાં વ્રજમાં આવ્યા. તો જ્યારે વ્રજની અંદર આવી અને જે કોને એ તનનું નામ રાખ્યું? ગર્ગાચાર્યજીએ. બરાબર, કૃષ્ણ નામ પાડ્યું. તો ગર્ગાચાર્યને તો પરમધામની ખબર ન હોય, બરાબર, કે પરમધામમાં જે મૂલમિલામાં બિરાજમાન છે એ તનનું નામ કૃષ્ણ. કેમ કે ગર્ગાચાર્ય પણ
બેહદ સુધી પહોંચેલા છે એને પરમધામની ખબર નથી. તો દેખીએ એની અંદર કોણ આવ્યું, અક્ષયની આત્માને રાજજીનો જોશ આવેશ. બરાબર, તો વિચાર કરો આપણી સુરતાઓ આવી અને રાજજીનો જોશ આવેશ આવ્યો. જેવી રીતના તેજ કુરીને લ્યો, જ્યારે શ્રીજી જૂનાગઢમાં પહોંચે છે તો ત્યારે નદી કિનારે, બરાબર, અને આપણને ખબર છે કે ધોરાજીની અંદર આ ઘટના ઘટિત થાય છે, તો ત્યાં તેજગુરીજી પાણી ભરવા આવ્યા હોય છે એના પિતાજી સાથે અને મળે છે, આગલા પૂર્વજન્મની બધી યાદ આપે છે. તો ત્યારે તેજગુરીજીની ઉંમર કેવડી હતી, પણ એમાં કોણે પ્રવેશ કર્યો હતો, અમલાવતીની આત્માએ. તો અહીંયા તનની કોઈ ઓનલી નથી, પણ તનની અંદર જે શ્રી રાજજીની આવેશ શક્તિ આવી મૂળ સ્વરૂપની, એટલા માટે અહીંયા કીધું કે શું કીધું આગળ, કે શ્રી રાજ પ્રગટન અને પ્રગટે ધની શ્રી ધામ. બીજી રીતે જોઈએ તો જ્યારે ઇન્દ્રાવતીની આત્મા જામનગર અબસા પ્રબોધપુરીમાં જ્યારે ગયા ત્યારે તો મહેરાજ હતા, બરાબર, પણ જ્યારે એક વર્ષ 13 મહિના પછી જ્યારે બહાર આવ્યા અબસામાંથી ત્યારે પ્રાણનાથ કહેવાના. શું કામ, જ્યારે જબ અબસાની અંદર જેલની અંદર વિરહની અંદર ડૂબા, વિરહની પરાકાષ્ઠા પર પહોંચ્યા ત્યારે પ્રેમ પ્રગટ થયો અને યુગલ સ્વરૂપે દર્શન આપ્યા. બરાબર, તો એ યુગલ સ્વરૂપ ક્યાં બિરાજમાન થયા, ઇન્દ્રાવતીના ધામ દિલની અંદર. તો ક્યારે, વિક્રમ સંવત 1714-15 વચ્ચે, જે એક વર્ષની અંદર 6 મહિનાની અંદર ઇન્દ્રાવતીની આત્મા જ્યારે વિરહમાં ડૂબી ત્યારે. એ જ રીતે સદગુરુ ધણી દેવચંદ્રજીને જે આપણે જોઈએ તો એ પણ વિક્રમ સંવત 1678 જ્યારે ત્રીજા દર્શન થયા શ્યામજી મંદિરમાં કાનજીભટ્ટને ત્યાં, જ્યારે આપણા તારતમની એક ચોપાઈનું અવતરણ થયું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરા તીત સો તો અબ જાહેર ભય સબ વિધવતન સહિત, અને ગાંગજીભાઈના ઘરે જ્યારે આગમન થયું, ગાંગજીભાઈએ જ્યારે એમની સ્વરૂપની પહેચાન કરી કેની, દેવચંદ્રજી અંદર રહેલા યુગલ સ્વરૂપની, અને ઘર પર લાવ્યા, અને પછી જ્યારે આ ચર્ચા પ્રારંભ કરી અને સદગુરુ ધણી શ્રી દેવ ચંદ્રજી કહેવાણા. તો આપણે સુંદર સાજી એ ભાવને આપણે પૂર્ણરૂપથી સમજી લીધો. બરાબર, હવે આપણે એ જ વિષયને લઈને આગળ વધીએ તો કે અત્યાર સુધી અસંખ્ય બ્રહ્માંડ બની ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ બનતા રહેશે. દેખીએ આ પંચભૌતિક ત્રિગુણાત્મક બ્રહ્માંડમાં અનહોની ઘટનાના રૂપમાં શ્રી રાજજીનો આવેશ અને સખીઓનું પોતાના આવેશ રૂપ અને સુરતા સ્વરૂપે જે આવવાનું થયું. મારી વાત સમજાણી સુંદર સાચી, અનહોની ઘટનાના રૂપમાં શ્રી રાજજીનો આવેશ અને સખીઓની સુરતાઓનું આ જગતની અંદર આવવાનું થયું, જેના માટે કોણ રાહ જોતું હતું, જેના માટે વેદોની રૂચાઓના જે રહસ્ય છે સુંદર સાતજી, એ અત્યાર સુધી નહોતા ખુલ્લા, જ્યાં સુધી આ દુનિયામાં વાણી પ્રાણનાથજી નહોતા આવ્યા, એ પ્રાણનાથની રાહ જોતા હતા. એટલું જ નહીં, એ અક્ષર અક્ષરાતીતને પણ ખોજી રહ્યા હતા. આ સંસારે તો અક્ષરના જ ચતુષ્પાદ વિભૂતિ, જેમાં અક્ષર બ્રહ્મના જે ચિત્ત સ્વરૂપ સબલિક અને બુદ્ધિનું સ્વરૂપ કેવલ બ્રહ્મ, તો સબલિક બ્રહ્મને અક્ષરમાયનું અને કેવલ બ્રહ્મને અક્ષરાતીત માની લીધું. એનાથી આગળ સત્સ્વરૂપ શું છે એની પણ સંસારને ખબર ન પડી, તો એનાથી આગળ અક્ષરધામ કે પરમધામ શું છે, એની લીલા ધામ સ્વરૂપ એની કોઈને અત્યાર સુધી ખબર પડી નહીં. બરાબર, એવી જ રીતના દર્શન ગ્રંથ જે સત્યને જાણવા માગે છે, સંતોની વાણી જે સત્ય તરફ ઈશારો કરી રહી છે, બાઇબલ પણ જે પ્રેમના સ્વરૂપનું વર્ણન કરવાનો પ્રયત્ન કરી રહ્યું કરે છે, કુરાનની આયતો પણ એ જ અલ્લાહ તાલા ખુદા તાલાનું વર્ણન કરવા ઈચ્છતી હતી, ઈચ્છતા હતા. તે પ્રાણનાથ અક્ષરાતીતને પ્રાપ્ત કરવા માટે યુગો યુગો સુધી, સુંદર સાચી, કેટલા યુગો યુગો સુધી, વર્ષો નહીં સિર્ફ, ઋષિમુનિઓની સમાધિ નહીં તૂટી, જેમની આંખો પરબ્રહ્મના દર્શન માટે તડપતી રહી. બધાનું લક્ષ તો એકમાત્ર અક્ષરાતીત જ રહ્યું, પરંતુ
નિરાકાર સુધી જ પહોંચ્યા? તેઓ આગળ પહોંચી શક્યા નહીં, એટલે તો રાજ્યએ કીધું કે દુનિયાની ચિત્ત સબદ અકલ મન સો આગુ ન ચલ શકે રહે હવા બીજ સુન. એમની પ્રાપ્તિ જ્યાં સુધી પ્રાણનાથજી આ દુનિયામાં ન આવે, પ્રાણનાથજીની વાણી ન આવે, તો આ સંસારમાં અસંભવ રહી, મતલબ પ્રાપ્ત ન થયું. આ સંસાર માટે એ ચીજ દુર્લભ રહી. તો વિચાર કરી સુંદરસાજી, આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ કે આપણને આ વાણી મળી, આ કલયુગ મળ્યો, આ ભરતખંડ મળ્યો, અને બીજું આવું મનુષ્ય થન મળ્યું. બરાબર, આ ચાર પદાર્થ પામીને આપણે નથી જપ કરવા, નથી વ્રત કરવા, નથી તપ, નહીં જોગારમ કશ. રજની અંદર જે રાજ્યે પ્રેમની લીલા જે કરી, રાસમાં કરી, એનું અવલંબન, મતલબ એની અંદરથી માર્ગદર્શન લઈ લ્યું, પ્રેરણા શીખ લઈ, અને આપણે રાજજીને અહીંયા બેઠા બેઠા આપણે જોઈ શકીએ છીએ. એ રસ્તો આપણા માટે ખુલ્લો થઈ ગયો છે. દેખીએ, એ પરમાત્મા, મેં હમણાં જ કીધું કે ક્યારેય કોઈના ગર્ભમાં આવતા નથી, જન્મ કોઈ માતાના ગર્ભમાં જન્મ લેતા નથી, એ જન્મ મરણના ચક્રથી એ ભરે છે. એનાથી જ્યારે વિરુદ્ધ, મતલબ વિપરીત જોશો તો જેટલા પણ અવતાર થયા છે તેઓએ માતાના ગર્ભથી જન્મ લીધો છે. કેનાથી? માતાના ગર્ભથી. એટલા માટે પ્રાણનાથજીને ક્યારેય અવતારોની શ્રેણીમાં, મતલબ અવતારોની પંક્તિમાં ક્યારેય ન રાખવા જોઈએ. એ અવતારોથી પર છે. કીધું ને કે અવતારોના પણ અવતાર થયા, અવતારનું શું કામ? ઓર અવતારોની ઈત ક્યાં ક્યાં ના દઈ બકા કી શુદ્ધ. તો માન લઈએ પ્રાણનાથજી પણ અવતાર ગણીએ, મહાપ્રભુ કહીએ, સ્વામી કહીએ, સંત કહીએ, કવિ કહીએ, તો એ તો આપણા માટે બહુ જ મોટો અપરાધ છે. તો એ અવતાર નથી. બરાબર, જે માન લ્યો નૃસિંહ, કશ્યપ, મત્સ્ય, વરાહ, પરશુરામ, પછી વ્યાસ, રામ, કૃષ્ણ, આ બધા અવતાર છે, જે 24 અવતાર વાર વાર વૈકુંઠથી આવે ને જાય. પણ અક્ષરાતીતના કવિ આપણે અવતાર, રાજજીને અવતાર કહી શકશું નહીં, કેમ કે પ્રાણનાથજી આ અક્ષરાતીત કયો યા પ્રાણનાથ કયો, બંને એક જ છે સમાનાર્થી. પ્રાણનાથજી ત્રણ ગુણ, બધી ઇન્દ્રિયો અને બધાથી પરે છે, એમને મન વચનથી પામી શકાતા નથી. એમના દર્શન તો આત્માના ધરાતલ પર જ થઈ શકે છે. આ સંસારમાં પરબ્રહ્મ પરમાત્માની સત્તા છે, સ્વરૂપ નહીં. બરાબર, આ સંસારમાં પરબ્રહ્મ પરમાત્માની સત્તા છે, સ્વરૂપ નહીં. સ્વરૂપ તો પરમધામમાં સત, ચિદ અને આનંદના રૂપમાં પરમધામમાં લીલા કરી રહ્યું છે. એ પ્રાણનાથ જ્યારે, એ રાજજી જ્યારે આ સૃષ્ટિ નહોતી ને સુંદરસાજી, ત્યારે પણ હતા, આજે પણ છે, અને જ્યારે આ સંસારનો મહાપ્રલય થઈ જશે ત્યારે પણ પરમધામમાં અખંડ રહેશે. પરમધામનો ક્યારેય વિનાશ થતો નથી, એમાં ક્યારેય પરિવર્તન પણ આવતું, ત્યાં વધઘટ કોઈ આંસ થતો નથી. એમનો, તેઓ તો પ્રેમ, આનંદ અને શાંતિના સાગર છે અક્ષરાથી, એને આપણે પ્રાણનાથ કીધા છે. તેઓ મૂળ રૂપથી પરમધામમાં, મૂળ સ્વરૂપથી પરમધામમાં બિરાજમાન છે, આવે સ્વરૂપથી મહામતીના ધામ હૃદયમાં, અને નિસ્બતના રૂપથી સૂક્ષ્મ સ્વરૂપે આપણે સૌ સુંદર સાધના ધામ દિલમાં બિરાજમાન છે. એ આપણા પ્રાણનાથ છે, એ આપણાથી ક્યારે અલગ નથી થયા, અલગ હતા નહીં અને અલગ થશે પણ નહીં. એ આપણી પ્રાણનલીથી પણ નજીક છે. એમના વગર તો આપણું જીવન જ નિરર્થક છે, મતલબ આપણું કંઈ અસ્તિત્વ જ નથી. એ આપણા જીવનના આધાર, પ્રાણાધાર પ્રાણનાથ છે. તો સુંદર સાચી, એ પ્રાણનાથ, એ અક્ષરાતીતની અહીં વાત થઈ રહી છે. અનંત સૃષ્ટિના અસ્તિત્વના જે મૂળ આધાર છે, હજી પ્રાણનાથને આપણે આગળ સમજીએ તો, અનંત સૃષ્ટિના અસ્તિત્વના જે મૂળ આધાર છે, બધી આત્માઓના જે પ્રિયતમ છે, બધી શક્તિઓના જે મૂળ સ્તોત્ર છે, એવા પ્રિયતમ જ આપણા પ્રાણનાથ છે. પ્રાણનાથ કોઈ શરીરનું નામ નથી, પ્રાણનાથ કોઈ મિહરાજના તનનું નામ નથી, એ કોઈ દેવતા, ભગવાન, નારાયણ પણ નથી. એક એ શું છે આપણે બોલી છે ને, પૂરણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે,
અને તીન પાર કે ભી બાર, એ કેવા છે? બ્રહ્મથી પણ ન્યાર, એટલે કે અક્ષરથી પણ પરે, અક્ષરાતીત છે. શ્વલીલા અદ્વૈત સચ્ચિદાનંદ પરબ્રહ્મનો જે આવેશ શક્તિ દ્વારા શ્રી મહેરાજ ઠાકુરના તનમાં અને ઇન્દ્રાવતીની આત્માની અંદર એ પાંચેય શક્તિઓ વિરાજમાન થઈ એટલે મહામતી તરીકે ઓળખાયા. એ આવેશ શક્તિનું નામ જ પ્રાણનાથ છે. એટલા માટે તો ઇન્દ્રાવતી કહે છે કે એ વચન મહેરાજસે પ્રગટ ન હોય. શું કીધું? એ વચન મહેરાજસે પ્રગટ ન હોય. પછી આગળ શું કીધું? મહામતી ખેલે અપને લાલસો સુ અક્ષરાતીત કહ્યો, મતલબ અહીંયા મહામતીના પ્રાણાધાર પણ પ્રાણનાથ છે. તો મારા પ્રાણધાર સુંદર સાહજી, વાણીના આ ચરણ મેં જે તમને હમણાં જ કહ્યા એનાથી આપણું તમારા બધાની સમજમાં આવી ગયું હશે કે મહેરાજ તો કેશવરાય ઠાકુરના પુત્ર છે, જે એક શરીરનું નામ છે, બરાબર. હવે મહામતી પણ ઇન્દ્રાવતીની આત્માની અંદર બેઠી છે, જે પાંચેય શક્તિઓ બેઠી ને એને મહામતી કહેવાના, બરાબર. એને કુરાનમાં મહેંદી કહેવામાં આવ્યા. એમને મહાન સૌભાગ્ય, મતલબ મહાન શોભા પ્રાપ્ત થઈ, જે મહાન બુદ્ધિના સાગર. એટલા માટે મહામતી કહેવાનું. એ પાંચેય શક્તિઓ એમની અંદર વિરાજમાન થઈ, તો એટલે એટલા માટે તન જીવ આત્મા શક્તિઓ અને શ્રી રાજજીનું આવેશ બધા જ અલગ અલગ લીલા કરી રહ્યા છે. એટલા માટે તો આપણે તારતમ મંત્રમાં પણ બોલીએ છીએ ને કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સો તો અબ જાહેર ભય સબવિધ વતન સહિત, મતલબ બધી જ પરમધામની શોભા શિંગાર બધા જ, મતલબ જ્ઞાન, એ બધી જ શક્તિ સાથે એ અહીંયા મહામતીના ધામ દિલ્હી અંદર વિરાજમાન થયા છે. તો મારા પ્રાણધાર લાડલા સુંદર સાહજી, આપણા જે પાંચ દિવસ આપણે એને ધ્યાનથી સાંભળીએ, આ પાંચેય દિવસને, બરાબર. પાંચેય દિવસ, પહેલો આપણો કયો દિવસ? વ્રજનો. બીજો રાસ, ત્રીજો શ્રી મોહમ્મદ સાહેબ, ચોથો સિદ્ધ સદગુરુ ધણી દેવચંદ્રજી, પાંચમો શ્રી પ્રાણનાથજી, છઠ્ઠો આપણો. તો પાંચેય દિવસમાં લીલા કરનાર આપણા પ્રાણનાથ જ છે. પછી ભલે ને વ્રજનું શ્રી કૃષ્ણનું તન હોય યા રાસનું કૃષ્ણનું તન હોય, કે પછી ચોથા દિવસમાં લીલા રૂપમાં દેવચંદ્રજીનું તન હોય, કે પાંચમા દિવસમાં મહેરાજજીનું તન હોય, અલગ અલગ સમયમાં લીલા રૂપે ભલે કોઈ પણ તન રહ્યું હોય, પરંતુ પાંચેય દિવસમાં જે તનોમાં મૂળ સ્વરૂપ આવે સ્વરૂપે જ લીલા કરી છે. એટલા માટે તો દેવચંદ્રજીને શ્રી રાજજીએ શ્યામજીના મંદિરમાં કહ્યું હતું કે અંદર બેઠે આકાર મેં. પછી કચ્છના રણમાં પઠાણના રૂપમાં હોય કે બાલમુકુંદના રૂપમાં, બ્રજની અંદર જે બાલમુકુંદના સ્વરૂપમાં દર્શન થયા ને ઘૂઘરી રૂપમાં, તો રાજ્ય જ દર્શન આપ્યા. તન ભલે ને અલગ અલગ લીધું હોય, કેમ કે પરમધામથી તો ફક્ત આવેશ શક્તિ જ આવી શકે છે, નૂરી તન ક્યારે આવતું નથી. અને અહીંથી આ સ્થૂળ શરીર પણ પરમધામ જતું નથી. તમે વ્રજની લીલામાં સાંભળ્યું હશે કે આ બ્રહ્માંડને છોડીને જ્યારે કૃષ્ણજીએ યોગમાયા બ્રહ્માંડની અંદર જ્યારે બાંસુરી બજાવી, બરાબર, ત્યારે આપણે અહીંયા વ્રજની અંદર 12,000 બ્રહ્માત્માઓ અને 24,000 કુમારિકાઓ, એ 36,000 સખીઓએ શરીર છોડ્યું ને, અને કૃષ્ણએ પણ પોતાનું સ્થૂળ શરીર વ્રજની અંદર છોડી અને ક્યાં જતા રહ્યા? યોગમાયા બ્રહ્માંડમાં નવા વૃંદાવનની રચના કરી. તો ત્યાં પણ આપણી સુરતાઓ જ ગઈ વ્રજનીમાંથી રાસની અંદર, ઠીક છે. તો શું મૂળતન પરાત્મતન વ્રજમાં આવ્યા હતા? તમે મને જવાબ આપો, શું આવ્યું હતું વ્રજની અંદર? આપણી સુરતાઓ ગોપિકાના તનમાં, બરાબર. હું આ તમને એક પ્રશ્ન પૂછું છું કે ક્યાં પરાતમતન નૂરી જે તન છે એ વ્રજમાં આવ્યા હતા? નહીં. ત્યાં શું આવ્યું હતું? આપણી સુરતાઓ. તો રાજી કેવી રીતે આવે? એટલા માટે જ હે સુંદર સાજી, આપણે સત્યને જાણીએ, વાણીના વચનોને સમજીએ અને આત્મસાત કરીએ કે વાણી શું કહી રહી છે. આપણે કોઈ સ્થાન કે વ્યક્તિ સાથે ન જોડાઈએ અને વાણીથી જોડાઈને
વાણીના અનુયાયી બનીએ, આપણે બધાના વચનને સાંભળીએ, કોઈની પણ અવગણના ન કરીએ, કોઈની નિંદા ન કરીએ, કોઈને ઠુકરાવીએ નહીં, પણ પ્રવાહમાં પણ તો ન ચાલીએ. આપણે પોતાની આત્માની અવાજને સાંભળીએ, એની પુકારને સાંભળીએ, અવશ્ય સાંભળીએ. એની શું પુકાર છે? આત્મા આપણી શું સાક્ષી આપી રહી છે? જો વાણી કહે છે એ કે કોઈ બીજું, તમે જુઓ વિતકમાં લક્ષ્મીદાસજીનું દ્રષ્ટાંત, બરાબર. રાજ્યએ સ્વયં આવીને લક્ષ્મીદાસને શું કીધું હતું કે આજથી આઠમે દિવસે સકુમાની જાગણી તમારા તનથી થશે, તમને શોભા મળશે. પણ ક્યાં થઈ? આઠમા દિવસે જ્યારે રાજ્ય દર્શન આપ્યા તો લક્ષ્મીદાસજીએ પૂછ્યું કે રાજજી, તમે તો કહેતા હતા ને આઠમા દિવસે મારા તનથી જાગણી થવાની. તો રાજજી સીધા જ અંતર ધ્યાન થઈ ગયા. શું કામ? જો ત્યારે થઈ હોત તો રાજજીની વાણી ખોટી ઠરે, કેમ કે રાજજીની વાણીમાં, પ્રાણનાજીની વાણીમાં, સ્વરૂપ સાહેબમાં તો મહામતીને શોભા આખરની આપી છે. એ 14 લોક બ્રહ્માંડને અખંડ કરવાની શોભા, સુખ શીતલ કરું સંસાર, બરાબર. કીધું ને કે મેં મુહે જગાએ પીઆઈ એકલી, મેં જગાવું બાંધે જૂથ. તો એ શોભા તો મહામતીના તનને છે. તો એટલા માટે સુંદરસાજી, આપણે વાણીના કથનને, આપણે વાણીના વચનને અંતિમ સત્ય માનીએ કે રાજ્યએ કહ્યું હતું તો પણ એ ન થયું, બરાબર. હજી આગળ આપણે એ જ વિચાર પર આગળ વધીએ. સુનિયો દુનિયા આખરી જો ભાગ બળે હે તુમ, પછી આગળ કંઈ દેવદાન હો ગયે કંઈ તીર્થંકર અવતાર, કિન સુપને ન શ્રવણો સો ઇત મિલ્યા નર નાર. આની અંદર પણ શું કીધું એનો ભાવ તમે આગળ સમજો કે યુગો યુગોથી જેને ખોજવાવાળા કેટલાય સંસારના જીવોની આંખો એની વાટ દેખતી રહી, એને જોતા જોતા એની આંખો તરસી રહી, મતલબ વ્યાસી રહી, એની આંખો દર્શન ન થયા. હે પ્રિયતમ, ઇન્દ્રાવતી શું કહી રહી છે? એવા લૌકિક દુઃખોની દાવાગ્નિમાં પૂરો સંસાર સળગી રહ્યો હતો, બરાબર. દુઃખોની દાવાગ્નિમાં પૂરો સંસાર સળગી રહ્યો હતો. સંસારના દરેક પ્રાણીને શીતલતા પ્રદાન કરવા માટે પ્રેમના સ્વરૂપ અને મેહરના સાગર, શાંતિ અને આનંદના સાગર, ઇન્દ્રાવતી શું કહે છે? હે મારા પ્રાણાધાર પ્રાણનાથ, તમારી આત્માઓ તમને પુકાર કરી રહી છે. તમે અમૃતની વર્ષા કરીને બધાના હૃદયમાં શીતલતા કેમ પ્રદાન કરતા નથી? ઇન્દ્રાવતીનું એક આહ્વાન હતું. તો ક્યાં માત્ર ઇન્દ્રાવતીનું જ હતું સુંદર સાચી? નહીં નહીં નહીં, આપણા બધા જ સુંદર સાતનું એ જ આહ્વાન છે, એ જ આવાજ છે, એ જ પુકાર છે. ધની એ આહ્વાન સાંભળી મૂળ સ્વરૂપ અને ક્યાં આવી ગયા? ઇન્દ્રાવતીના ધામ દિલમાં, કેમ કે એમને અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. અને આગમવાણીમાં પણ લખવામાં આવ્યું હતું ને કે આવસી રે આવસી સબ કોઈ કહેતી આગમી કરતે પુકાર. પછી બીજું શું કીધું? ધની મેરા પ્રભુ વિશ્વ કા જો પ્રગટ્યા હે પરવાન. શું કીધું? ધની મેરા પ્રભુ વિશ્વ કા જો પ્રગટ્યા હે પરવાન. પ્રાણદાસ સાચી, ખરેખર મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આપણે પ્રાણનાથજીને ક્યાં ક્યાં રૂપમાં સંબોધિત કરીએ છીએ, બહુ મોટો અપરાધ કરીએ છીએ. કહેવાય સંત, કવિ, મહાપુરુષ અથવા દેવચંદ્રજીના શિષ્ય, બરાબર, અથવા પ્રાણનાથજીના નહીં છત્રસાલજીના ગુરુ, તો આપણે ક્ષમાને પાત્ર નથી. જુઓ વાણી શું કીધું કે ધની મેરા ઓર પ્રભુ વિશ્વ કા. સંસ્થાના લોકો એમને ભગવાન કહે, સંત કહે, અવતાર કહે, કવિ કહે, કેમ કે એને તો બિચારાને ખબર નથી, ઓળખાણ નથી. ન માનવું એ ગુનો નથી, પણ ઓળખાણ થયા પછી પણ ન માનવું એ ખૂબ જ મોટી હાંસી છે. તો સુંદર સાજી આગળ સમજો, આગળ સમજો. શું મેં કીધું આગળ? કે ન માનવું એ કોઈ ગુનો નથી, પણ ઓળખાણ થયા પછી પણ
ન માનવું એ ખૂબ મોટી હાંસી છે. સુંદર સાજી, એટલે કીધું, જબલગ ભૂલી વતન તબલગ તો નાહી દોષ, જબ જાગી હક ઇલમે તો ભૂલી તો સી અફસોસ. દેખીએ હાંસીનું ઠેકાણું છે, આ બ્રહ્માંડ છે ને એ હાંસીનું ઠેકાણું. એટલે તો કીધું સુંદર સાજી, હાંસી કા હે ઠોર, ધની વતન આપ ભૂલ કે, તમને આપણે વાણી દ્વારા સાંભળીએ છીએ ને, કહા દેખતો ઓર, તો સાવધાન થઈ જાઓ સુંદર સાજી, આપણી હાંસી ન કરાવી આપણે, બરાબર. બધી હાંસેથી સોહેલી, પણ એ હાંસી સહી ન જાય. અહીંની હાંસી તો ચલો ઠીક છે, આપણે ગમે ત્યાંથી છુપાવી લેશું, પણ પરમધામમાં જ્યારે આપણે મૂળ તનમાં જાગૃત થશું ને, ત્યારે જે હાંસી થશે ને રાજી, આપણને જે ક્ષણમાં આપણને સ્ક્રીન પર બતાવશે ને, એ હાંસી સહન નહીં થાય. આપણે શરમથી સિર નીચું જોશું, ખબર નહીં ત્યારે તો શું થશે એ રાજી જાણે. તો આપણે ક્ષમાને પાત્ર નથી, એટલા માટે કોઈ હાંસી ન કરાવો. અહીંયા કેટલા બધા જીતીને પણ બાજી હારી ગયા છે, કેમ કે પોતાનો અહંકાર, પોતાનો ઈગો અને આ વાતને ન સ્વીકાર કરવી. એટલા માટે સુંદર સાજી, એમાંથી આપણે પ્રેરણા લઈ લઈએ અને આપણે સાવચેત થઈ જઈએ, બરાબર. અને રાજી આગળ આપણને આગળ બી કીધું, ઓર દેખન કા ઠોર ઈત હે તુમ રોસો કરો વિચાર. સુંદર સાજી, અનાદિકાળથી પરમધામમાં રહેવા છતાંય, એ લીલાઓમાં અષ્ટપદી 64 ઘડી રહેવા છતાંય, ધણીના દિલની ઓળખાણ આપણે પરમધામમાં નહોતા કરી શકા, બરાબર. એ ઓળખાણ કરવા માટે, એ ધણીની પૂર્ણ પહેચાન કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. શું કરવા આવ્યા છીએ? એ ઓળખાણ કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. આપણે તો અહીંયા સૂત કાતવા માટે આવ્યા છીએ. કાતન વાલી આયા મિનોમીને રબ્દ કર, દેખી આપણે કેટલું ઝીણું સૂત કાપવા માટે આવ્યા હતા, કાતવા માટે આવ્યા હતા. અને અહીંયા આવી આપણે પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા અને આપણે માની લીધું કે અમે પ્રણામી રે પરમ ધામના અને આપણે સુંદર સાથ છીએ. તો ક્યાં ખરેખર બધા જ પોતી પોતાના અંદર જઈને પોતાના સ્વયંને, પોતાની આત્માને પૂછે કે ખરેખર આપણે સહીમાં, વાસ્તવમાં આપણે સુંદર સાથ છીએ? એ તો સૌથી મોટો ભ્રમ છે. સુંદર સાજી, આપણે તો પ્રેમના સાગર છીએ. શું છીએ? આપણે પ્રેમના સાગર છીએ. રાજ્ય શું કીધું? એ રૂહે તુમ ઈશ્ક સાગર, તુમ સબ દિલ મેરા ઈશ્ક. એ પ્રેમ અત્યાર સુધી શબ્દાતીત રહ્યો, કીધું ને કે પ્રેમને દુનિયા મીને ઈત લાહી બ્રહ્મ સૃષ્ટિ, પ્રેમીનોને જાહેર ક્યા ના તો પ્રેમ દુની મેં ગીત. એ પ્રેમરસ આપણે સંસારને પીવડા માટે આવ્યા હતા. આપણે કીધું, એ રાજ્ય કીધું કે તું મેરે ઈશ્ક કે સાગર હો, ઓર તું મેરે અંગ હો, તું મેરે તન હો. તો આપણે તો રાજ્યના પ્રેમના સ્વરૂપ છીએ. અને એ પ્રેમરસ માટે જે ઋષિ મુનિઓ પ્રાપ્ત કરવા માટે સમાધિઓ લગાવી, એટલું નહીં એની જટાઓ ચરણ સુધી પહોંચી, આંખની પલકો પણ ચરણ સુધી પહોંચી, અને જટાઓની અંદર પક્ષીઓએ પોતાના માળા બનાવ્યા, એમાં પણ બચ્ચા પેદા થઈ ગયા, બચ્ચા ઉડાન ભરવા લાગ્યા, તો પણ એ ઋષિ મુનિઓને એક પ્રેમની બૂંદ પણ પ્રાપ્ત થઈ નહીં. અને આજે પણ હિમાલય, ચાહે ગિરનાર, કોઈ બી પહાડોની તળેટી, કંદરાઓની અંદર, ગુફાઓની અંદર ઋષિ મુનિઓ હજારો વર્ષથી સમાધિઓ લગાવીને બેઠા છે, જે આપણને સહેજે પ્રાપ્ત થયું. બહુ સાગર કે કીને પાઈ ન કિનાર, સો તુમ સહેજે ઉતારે પાર, સોહેલી થઈ તમ થકી એને કોઈ ઓળખતું નથી, સુખદેવે તો કંઈક કથી પણ બીજા રહ્યા મથી મથી. તો જેની એક બૂંદ પણ ત્રિદેવો ન પામી શક્યા. સુંદર સાજી, શું કીધું આગળ? એક બૂંદ ન પામ્યા, એક રસના બી કોણ ત્રિદેવોને પ્રાપ્ત થઈ નહીં. અને આપણે એકબીજાની ઈર્ષા, દ્વેષ, ધૃણાની અગ્નિમાં આપણે સળગી રહ્યા છીએ. સુંદર સાજી, જલી રહ્યા છીએ. આપણે બીજાને ક્યારે શીતલતા આપશું? આપણે ખુદ શીતલ નથી થયા,
અંદરથી આપણે સુંદર સાથે પ્રેમ કરતા નથી શીખા અરસ વરસ, તો આપણે સંસારને ક્યારે પ્રેમ, ક્યારે શીતલતા પ્રદાન કરીશું? વિચારો સુંદર સાથજી, વિચારો. જીનસુ જૈસા ચાહ્યા તાસો મિલે તીન વિધ, એ વાત તો ઠીક છે કે જેને જેવું અંદરથી ભાવ લીધો ને એવા સ્વરૂપમાં રાજજી મળ્યા. કોઈ વ્રજના રૂપમાં જોવા માંગ્યા તો એમને વ્રજના સ્વરૂપના દર્શન દયા, કોઈ રાસ, કોઈ મહંમદના સ્વરૂપમાં, કોઈ ચોથા દિવસ સદગુરુ ધણી દેવચંદ્રજી, કોઈ પાંચમા દિવસ. પણ આપણે તો રૂપના ઝઘડામાં પડી ગયા સુંદર સાધજી. આપણે સ્વરૂપની પહેચાન કરીએ, રૂપના ઝઘડામાં ન પડીએ અને મૂળ સ્વરૂપની ઓળખાણ કરીએ. દેવચંદ્રજીને પરમધામમાં જ્યારે પૂર્ણ શિંગારમાં શ્યામજી મંદિરમાં કાનજી ભટ્ટને ત્યાં દર્શન આપ્યા, રાજ્ય શું કહ્યું? ખેલા સ્વરૂપ જો વૃંદાવન. શું કીધું? વૃંદાવનની અંદર કૃષ્ણ નામના તનની અંદર જે સ્વરૂપે લીલા કરી હતી ને, એ સ્વરૂપ પરમધામના પૂર્ણ શિંગારમાં હું તમને દર્શન આપી રહ્યો છું. તુમ સ્વરૂપ તુમ મે સ્વરૂપ, તુમ સ્વરૂપ કે સંગ. અને આપણે સવારની સેવા પૂજામાં પણ રાજજીનું રૂપ બોલીએ છીએ કે સ્વરૂપ? સુંદર સાહજી મને તમે જવાબ આપો, તમારી અંતરાત્માથી જવાબ આપો કે શ્રી રાજ, શ્રી ઠકુરાણીજી પ્રથમ ભોમે વિરાજમાન ભયે, ત્યાં કંચન રંકો સિંહાસન, એ આપણે શું બોલીએ છીએ? સ્વરૂપ, રૂપ નહીં, બરાબર. અને દેવચંદ્રજી અંદર કોણ બિરાજમાન હતું? તુમ સ્વરૂપ તુમ મે સ્વરૂપ. તેની અંદર શ્યામાજી, સુંદરબાઈ શ્યામાજી, શ્યામાજીના ધામદિલમાં યુગલ સ્વરૂપ. તો સ્વરૂપ આપણે જ્યારે મંગલાચરણમાં પણ બોલીએ છીએ, વંદો સતગુરુ ચરણ કો બોલીએ છીએ ને, તો સદગુરુ કોણ છે એ પણ આપણે સમજી લઈએ. માન લ્યો દેવચંદ્રજી, તો દેવચંદ્રજીનું તન સદગુરુ નથી, એ તનમાં વિરાજમાન સુંદરબાઈ શ્યામાજી સ્વરૂપ, યુગલ સ્વરૂપ, જેના ધામદિલમાં વિરાજમાન થયા એટલે એને સદગુરુ કહ્યા છે. આપણે બોલીએ છીએ ને, સતગુરુ મેરા શ્યામજી મેં એની ચરણે રહું, સન્મંદ મેરા યાહી સો મેં તાથે સદા સુખ લહું. એનો ભાવ સમજો. અહીંયા મામતી શું કહી રહ્યા છે કે અક્ષરાથી શ્રી રાજજી મારા સદગુરુ છે, મારી ઈચ્છા છે. કઈ મામતી શું કહે છે? મારી ઈચ્છા છે કે દિવસ અને રાત હું એવા સદગુરુના ચરણોમાં રહું, એની છત્રસાયામાં રહું. શું કા? કે મારી આત્માનો મૂળ સંબંધ એ સદગુરુના ચરણો સાથે છે, એ સદગુરુના દિલ સાથે છે, એ રાજજી સાથે છે. એટલા માટે બસ એની સાથે જોડાઈને હું નિરંતર આનંદને લેતી રહું. તો આગળ સદગુરુને ઓર વ્યાખ્યા કરીએ. આગળ શું કીધું કે દેવચંદ્રજીના ધામદિલમાં વિરાજમાન શ્યામાજી સ્વરૂપ, બરાબર, જે યુગલ સ્વરૂપ બિરાજમાન થયા એટલે આપણે એને સતગુરુ ધણી દેવચંદ્રજી કહ્યા. અને આપણે સંપ્રદાય પદ્ધતિમાં પણ બોલીએ છીએ ને, સતગુરુ બ્રહ્મા નંદ હે સૂત્ર હે અક્ષર રૂપ. સતગુરુ બ્રહ્માનંદ, બ્રહ્માનંદ મતલબ બ્રહ્મના આનંદ સ્વરૂપ શ્યામા મહારાણી, અને શ્યામાજીના ધામદિલમાં કોણ બેઠા હતા? અક્ષરાતીત યુગલ સ્વરૂપ, એટલા માટે એ સત ગુરુ કહેવાના, બરાબર. સદગુરુ એક આવેશનું નામ છે જે શ્યામાજીના ધામદિલમાં, ઇન્દ્રાવતીના ધામદિલમાં બિરાજમાન થયું. અને એ શ્યામાજીના અંગ કોણ છે? આપણે સુંદર સાત. હવે આપણે પહેલેથી લઈએ તો માન લ્યો, સૌથી પહેલાં સદગુરુ ધણી દેવચંદ્રજી, પછી એ જ ગાદી પર બિહારજી મહારાજને બેસાડવામાં આવ્યા, બરાબર. તો દેખીએ, જે પાવર, જે શક્તિ કામ કરી રહી છે એ ધામદિલમાં કરી રહી. એ શૃંખલામાં આગળ લઈએ તો મહારાજા છત્રસાલજીએ બિહારજી જ્યારે ધામ જતા રહ્યા તો કેસરબાઈ તેજસ્વી બાબાને ક્યાં મોકલા? નવતનપુરીની અંદર, કે જાઓ વાં જઈને તમે વાણીનો પ્રચાર પ્રસાર કરો. તો કેસરબાઈ આવ્યા. પછી આ જ 13મા આચાર્ય, ત્યારબાદ 14મા આચાર્ય આપણા શ્રી કૃષ્ણમણી મહારાજશ્રી, બરાબર. તો દેખીએ, એ બધા તનના નામ છે, પણ એની અંદર લીલા કરવાવાળું સ્વરૂપ કોણ છે? અક્ષરાસિત શ્રીરાજજી. તો દેખીએ, મૂલમાં જાઓ તો આ શૃંખલામાં 14મા આચાર્ય સુધીમાં બધાના ધામદિલમાં કોણ બેઠું છે? માલ્યો અત્યારે કૃષ્ણમણી મહારાજ શ્રી, એની આગળ
ધર્મદાસીની આગળ ધનીદાસ એમ કથા 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 મૂલમાં જાઓ તો છેલ્લે કોણ આવ્યા? સદગુરુ ધનીદેવ ચંદ્રજી આવ્યા. તો એના ધામદિલમાં કોણ બિરાજમાન હતું? સદગુરુ મેરા શ્યામજી. મતલબ શ્યામજી મતલબ એનો પણ હું તમને ભાવ બતાવી દઉં. જે શ્યામનો અર્થ એટલે શું? તપ્ત કંચન વર્ણ આભાસ શ્યામા ઉચ્યતે. શું બોલ્યું? તપ્ત કંચન વર્ણ આભાસ શ્યામા ઉચ્યતે. જેવી રીતના એક તપાવેલું જ્યારે કંચન એટલે કે સોનું જે હોય અને જ્યારે એને તપાવો ને અગ્નિમાં અને જેની લાલીમાં થઈ જાય ને ગોર વર્ણ, એવી કિશોર અવસ્થાવાળી જે યુવતી હોય એને શ્યામા કહેવામાં આવી અને એવા જ જે પુરુષ હોય એને શ્યામ કહેવામાં આવ્યા. તો આ યુગલ સ્વરૂપને સુંદરસાજી શ્યામા શ્યામ કીધા. આ યુગલ સ્વરૂપને શ્યામા શ્યામ કીધા. તો અહીંયા એટલે તો આપણે બોલીએ છીએ, આપણા ધની સી શ્યામા શ્યામ અમારા બાસા હે નિજ ધામ. એ જ રીતે આપણે શ્રી પ્રાણનાથની જ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ બોલીએ છીએ ને. જુઓ આ ચરણનો ભાવ પણ આપણે સમજીએ શું છે. આપણે સાંભળો, જેનું નામ એટલે કે તનનું નામ મહેરાજ છે, એ તનમાં ઇન્દ્રાવતીની આત્માના ધામ હૃદયમાં આવેશ શક્તિ બિરાજમાન છે. તેથી જ આપણી આત્માના પ્રિયતમ આપણા પ્રાણનાથ છે, પણ એ તનનું નામ શું કીધું? શ્રી મહેરાજ સુનામ. એવી જ રીતે તેજકુરીજી મહેરાજની પત્નીનું નામ છે, પણ એમાં જ્યારે અમલાવતીની આત્માએ પ્રવેશ કર્યો બરાબર તો શું કીધું? શ્યામા યુગલકો પલ પલ કરું પ્રણામ. તો અમલાવતીની આત્મામાં ધામદિલની અંદર કોણ બેઠું છે? યુગલ સ્વરૂપ. એ ભાવ લેવામાં આવ્યો બરાબર. તો અહીંયા તેજકુરીજી અને મહેરાજ તો બંને તનના નામ છે. હવે તમે સમજી ગયા હશો. હજી આગળ કહું, હજુ પણ આગળ પ્રાણનાથજીના વિશે કહું તો પ્રાણનાથજીની સમાન ન કોઈ અત્યાર સુધી થયું કે ન કોઈ થશે, ન ભૂતો ન ભવિષ્યની. પ્રાણનાથજીની અંદર સ્વયં સચ્ચિદાનંદ પરબ્રહ્મ લીલા કરી રહ્યા છે. એના હૃદયમાં જે જ્ઞાનનો પ્રકાશ પ્રકાશિત થયો ને, તે પ્રકાશ હદથી પણ પરે, બેહદ અને બેહદથી પણ પરે, બેહદાતીત અક્ષરાતીત નો પ્રકાશ સૌથી પહેલાં પ્રગટ થયો છે ઇન્દ્રાવતીના ધામ દિલ્હી અંદર. પ્રાણનાથજીના મતલબ જે હૃદયની અંદર ઇન્દ્રાવતીના જ્ઞાન પ્રેમ ભક્તિ અને વૈરાગ્યનો એક એવો સમુદ્ર પ્રગટ થયો કે જેની એક બુંદની કૃપા પ્રસાદથી સંપૂર્ણ બ્રહ્માંડને અખંડ મુક્તિનો રસ્તો મળી ગયો, અખંડ મુક્તિનો રસ્તો પ્રાપ્ત થઈ ગયો, ખુલી ગયો. તો સુંદરસાજી આ બ્રહ્માંડને કેવડી મોટી કૃપા થઈ છે, કેવડી મોટી ગિફ્ટ પ્રાપ્ત થઈ છે બરાબર. તો આગળ હજી સમજો કે શ્રી પ્રાણનાથજીના હૃદયમાં પ્રગટ થવાવાળી જ્ઞાનરૂપી ગંગામાં બધી જ વિચારધારાઓ, બધી જ પરંપરાઓ, બધા જ માર્ગ, બધા જ સંપ્રદાય, બધા જ અલંકાર સમાઈ જાય છે. અનેકતામાં એકતા એકતામાં પરિવર્તિત થઈ જાય છે અને એમાં ડૂબકી લગાડનાર દરેક વ્યક્તિ આત્મા પોતાને વાહદત અને એકત્વના રૂપમાં પોતાને જોવા લાગે છે અને માનવા લાગે છે. એમનું હૃદય, એના હાથ અને આંખો બધું જ નમી જાય છે અને હૃદયમાંથી બસ એક જ અવાજ નીકળે છે, એ પ્રાણેશ્વર, એ પ્રાણવલ્લભ, હે પ્રાણ જીવન, હે પ્રાણ ઘન, હે પ્રાણ પ્રિયતમ, હે પ્રાણનાથ, હે પ્રાણેશ, બસ ફક્ત તું હી તું, બસ તું હી તું, તારા સિવાય મારું બીજું કોઈ નથી અહીંયા બરાબર. પણ ક્યારે? જ્યારે આ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે. એટલે માટે તો વાણીમાં કીધું સનદમાં કે દૂજા કોઈ મરદ ન કે હાવી, એક મહેંદી પાગ પૂરણ, ખેલસી મિલ રાસ જાગની 36,000 સયન, તારીફ મહમદ મહેંદી કી એસી સુની ન કોઈ ક્યાંય બરાબર. તો એની બરાબર અત્યાર સુધીમાં કોઈ થયું નથી અને થવાનું પણ નથી. કેટલા બ્રહ્માંડ થઈ ગયા, હજી બી બનતા રહેશે, મીટતા રહેશે, પણ આ બ્રહ્માંડને જે અખંડ થવાની જે શોભા પ્રાપ્ત થઈ છે એ ક્યારેય થવાની, કોઈ બ્રહ્માંડને થવાની નથી. તો એમાં આપણે આવવાનું થયું છે. તો એ પ્રાણનાથજીની ગરિમાને આપણે સમજીએ. હજી આગળ લઈએ
કે વેદો કહ્યા આવશી હું ઈશ્વરો કહીશ. હિન્દુ ધર્મગ્રંથોમાં શું કહેવામાં આવ્યું હતું? હિન્દુ ધર્મગ્રંથોમાં શું કહેવામાં આવ્યું હતું કે નારાયણ વગેરે ઈશ્વરોના પણ ઈશ્વર જે સચ્ચિદાનંદ પરબ્રહ્મ છે, જે નિષ્કલંક બુદ્ધ સ્વરૂપ શ્રી પ્રાણનાથજી આ સંસારમાં આવશે. જે અક્ષરાતીતે જ્યારે મોહમ્મદ સાહેબને મ્યારા દર્શન થયા ત્યારે એને પણ શું કીધું રાજ્યે કે ક્યામતના સમયમાં આવવાનું વચન આપ્યું. એ જ પ્રાણનાથજીના સ્વરૂપમાં આવી અને એ જ પ્રાણનાથજી એ જ રાજજી આજ આપણને બધાને મહામતીના ધામ દિલની અંદર બેસી આ વાણીના માધ્યમથી જાગૃત કરી રહ્યા છે. એક પરબ્રહ્મનું સ્વરૂપ જ પ્રાણનાથજીની ઓળખાણ છે, આપી શકે છે. આ શોભા ફક્ત અને ફક્ત શ્રી પ્રાણનાથજીની જ છે. 1100 વર્ષ પહેલાં મોહમ્મદ સાહેબે પણ આહ્વાન કર્યું હતું કે જ્યારે ક્યામતના સમયમાં પ્રાણનાથજી આવે તો એ સમયે એમની ઓળખાણ કરવા માટે તમે સાવધાન થઈ જજો. ક્યારે? એમને એમની જાતિની અંદર મુસલમાન વર્ગની અંદર કીધું હતું કે સાવધાન થઈ જજો, એ સમયે હું પણ ફરીવાર આવીશ. અત્યારે હું તમને અખંડ મુક્તિ આપી શકીશ નહીં. ભી અવસર આવ્યો છે હાથ ચેતન કરી દઈએ પ્રાણનાથ. પ્રાણનાથજીના સ્વરૂપની ઓળખાણ કરવા માટેનો પ્રાણદાસ સુંદર સાહેબજી આવો સ્વર્ણિમ આવો મહામૂલ્ય અવસર આપણને પ્રાપ્ત થયો છે. આપણી તારતમ વાણીથી આપણને સાવધાન, આપણી તારતમ વાણીથી આપણને સાવધાન રાજ્ય શું કીધું? ભી અવસર આવ્યો હાથ ચેતન કરી દઈએ પ્રાણનાથ. પ્રાણનાથજીના સ્વરૂપની ઓળખાણ કરવા માટેનો આપણને જે સ્વર્ણિમ અવસર પ્રાપ્ત થયો છે તો આ વાણીથી આપણને સાવધાન કરી રહ્યા છે. આપણને જાગૃત કરવા માટે શ્રી રાજજી શ્રી પ્રાણનાથજી દેવચંદ્રજીના તનને છોડીને શ્રી મહામતીજીના ધામ હૃદયમાં પ્રગટ થઈ ચૂક્યા છે. સ્વયં શ્રી પ્રાણનાથજી આપણા ધામ હૃદયમાં બિરાજમાન થઈને બધા જ રહસ્યોને ઉજાગર કરી રહ્યા છે. વિતક સાહેબમાં પણ લખ્યું છે કે દીવ પધારે શ્રીરાજ. તો સુંદરસાજી, દીવ બંદરમાં જયરામભાઈ પંસારાને જગાવવા માટે કોણ મિહરાજ નહીં, શ્રીરાજ પધાર્યા હતા. તો આજે પણ આપણને જગાવવા માટે પણ ચાહે વાણી હોય યા વાણીના માધ્યમથી કોઈ પણ સુંદર સાધના ધામ દિલમાં બેસીને સ્વયં રાજજી જ જગાવી રહ્યા છે. આપણે અમે વિદ્વાનો પ્રચારકો કોણ કે અમે તમને જગાવી શકીએ? સ્વયં રાજજી, બરાબર, રાજજી જગાવી રહ્યા. તો દીવ બંદરમાં પણ પ્રિયતમ પ્રાણનાથ જ પધાર્યા હતા આત્માઓને જાગૃત કરવા માટે. તો મારા પ્રાણદાસ સુંદર સાધજી, આપણી બધી બ્રહ્માત્માઓના મૂળ આધાર શ્રી પ્રાણનાથજી છે. મૂળ વગર આપણું શું અસ્તિત્વ? જેવી રીતના એક ઝાડ હોય એને જ્યારે મૂળથી મતલબ જમીનથી ઉખાડી દો, અલગ કરી દો, મને બતાવો કેટલા દિવસ એ ઝાડ લીલું રહેશે? થોડા દિવસમાં એની ડાળીઓ મૂળ બધું સુકાવા લાગશે અને અમુક સમય પછી એ મીટી આરે માટી થઈ જશે. શું કામ? કેમ કે એ મૂળથી અલગ થઈ ગયું. તો આપણું પણ અસ્તિત્વ રાજજીના ચરણો, રાજજીના દિલથી છે. આપણું શું અસ્તિત્વ છે? એટલે કીધું, પોતે પ્રગટ વધાર્યા છો આડા દેવો છે વ્રજને રાસ. શટુતિમાં શું કીધું? સ્વયં શ્રી રાજ શ્યામાજી આ જાગણી બ્રહ્માંડમાં લીલા કરી રહ્યા છે. સુંદર સાધજી મામતીના ધામ દિલમાં આ વાણીના અંદર. એટલે તો સાધજી આપણને તૃઠાસી પ્રાણનાથ મતલબ આપણને ધામધણીના સૌભાગ્ય પ્રાપ્ત થયું, આપણને અવસર પ્રાપ્ત થયો છે. તો આપણે આ અવસરને ગુમાવીએ નહીં. શું કામ? વ્રજરાસમાં પણ એ જ પ્રાણનાથજી આવ્યા હતા, એ જ કૃષ્ણજીના તનમાં રાજ્ય લીલા કરી હતી. આપણે ત્યારે બધી આત્માઓએ પ્રેમથી રાજજીને રીઝવાય, બરાબર, પણ શું કામ? ત્યારે આપણે નિંદ્રામાં હતા. તો પૂરી નિંદ્રામાં જે સુખ અત્યારે જાગણી પ્રમાણમાં લઈ રહ્યા છીએ ને,
अब जाग देखो सुख जागनी, ये सुख सिहागिन जोग, तीन लीला चौथी घर की, चारों का या में भोग। आ चौथी जे जागनी रासनी लीला में जे जागृत थई ने जे लीला नु सुख अपने मळवानु छे ने मळी रह्यु छे ने ई व्रज में मळ्यु नहीं, ई रास में पण अर्धा जगाड़ा अर्धा तो निंद्रा मारिया। त्रीजा दिवस में तो आपणे आवानु ज नथी, तो वाणी आवानु कोई प्रश्न ज नतो उभो थतो। चौथा दिवस में पण सद्गुरु धणी देवचंद्रजीना तनथी वाणी न उतरी, केम के पांचवा दिवस में वाणी उतरवानी हती, तो चौथो दिवस में श्यामाजी भी अलग नथी, ई श्यामाजी पांचवा दिवस में महामतीना धाम दिल में युगल स्वरूप बिराजमान थयु अने वाणी उतरवानो प्रारंभ थई गयो। तो सुंदर साजी पांचवा दिवस में अपने जागृत थईने आ राजजी ने रीझवानो ए समय छे अत्यारे, केम के आपणे प्रियतम प्राणनाथ ने पूर्ण रूप में रीझवाना छे। एनी सेवा जे आपणे पहेला नोता करी सका ए अवसर आपणे अत्यारे प्राप्त थयो छे। तुम्ही उतराई अरसे ई तो तुम्ही कियो मिला, पूर्ण ब्रह्म प्राणनाथ जी परमधाम थी आवेश स्वरूप में आवी ने श्री महामतीना धाम हृदय में विराजमान थई गया छे अने एमणे ज ब्रह्मवाणीनु अवतरण करीने बधाने परमधामनी ओळखाण करावी छे। ए ज अक्षरातीत आपणा प्राणोना आधार प्राणेश्वर प्राण प्रियतम प्राणेश प्राणनाथ सकल गुण निधान सर्वशक्तिमान श्रीजी क्यारेक तो ठठानगर, तो क्यारेक मस्कत अबासी, तो क्यारेक मंदसौरना पहाड़ों में भटकता भटकता पोतानी आत्माओं ने जागृत करी रहा था। जेमना इशारा थी सुंदर साजी एक क्षण में करोड़ ब्रह्मांड बनी जाए अने लई पामी जाए ये प्राणेश्वर क्यारेक ठंडी तो क्यारेक वरसादनी मौसम तो क्यारेक गर्मीनी ऋतु में पण केवी लूना थपेड़ा खाई रहा छे। बराबर कोना माटे? आपणा माटे। सा माटे? आपणे जगाड़वा माटे। तो विचार करो ईज रीते अपना श्यामाजी कई कसनी कसी अंग प्रेम सेवा में ना कियो भंग, कई कसोटी करी दुल्हीन सो कारण हम सब सयन। देखिए अपनी श्यामाजी पर 40-40 वर्ष सुधी खोज करती रही, क्या क्या अपने जोयु ने उमरकोट मारवाड़ प्रदेश त्याथी लई अने खोज करता करता वहाँ भाई 4 वर्ष खोज करी, पछी क्या आया कच्छना रण में रात्रिना समय जोता नथी बाड़क छे कोना माट आपणा माट त्यां आवी केवी भुजनी अंदर आसपास में कच्छ प्रदेश में केटली खोज करी अंतिम जामनगर आया 14-14 वर्ष सुधी निष्ठाबंद भागवत सांभळ्यु। बराबर त्यार पछी पण राज्य जारे तीजा दर्शन आप्या ने शू काम, केम के श्यामाजीनी मूल निस्बती राजी साथ हती, संबंध ने कारण दर्शन आप्या भागवत सांभळीने नहीं, पोतानो मूल संबंध श्री राजी साथ हतो। तो श्यामाजी ने दर्शन आप्या त्यारे पण श्यामाजीए पूर्ण पहचान क्या करी छे, एटले तो कीधुं तापर 15 दिन हुए कथा सुनते कान, तहां आई के हक्के दीदार दिया तुमको मेरी है पहचान। त्यारे श्यामाजीए शू जवाब आप्यो कि हाँ तमे मारी आत्माना खावी स्वामी छो एटली मने खबर पड़ी, पण ये भी हूँ पूर्ण रूप में न कही सकूँ, ये भी थोड़ी अज्ञानतानी नींद में कही रही छूँ। त्यारे जईने राजजी एमने पूर्ण पहचान करावी के बाई नाम तुम्हारा सुंदर, तुम खेले व्रज रास में मनोरथ ना भये पूरण, तो तीसरो रचियो इन ए सुंदर भाई तमे व्रज रास में लीला करी पण तमारा मनोरथ पूरा न थया, एटला माटे हूँ जागणी ब्रह्मांड में तमने पहचान करावा माटे आव्यो छुं। पण ई श्यामाजीए पण कोना माटे सुंदर साजी एटली कसनी करी, कई कसनी कसी अंग प्रेम सेवा में ना कियो भी कई कसोटी करी दुल्ही, छेलू चरण वाँचो सो कारण हम सब सयन, अपनी बधी सखीओ माटे। तो आटलो तो विचार करो सुंदर साजी, तो आपणे बधा ज प्राणनाथ जीनी श्यामाजीनी सद्गुरुनी गरिमा ने समझिए, अपने एनी गरिमा ने कलंकित न करिए, वधारिए नहीं तो काई नहीं पण कलंकित तो न करिए। बराबर एटलो मोटो आपणे अपराध तो न करिए, आपणे वाणी ने जनजन सुधी पहोंचाड़वानो दृढ़ संकल्प करिए। बराबर जागो अने जगावो ए काम है जागनी का, मतलब आपणे बधाने आ संदेश पहोंचाड़िए
જ્યાં સંસારમાં લોકો રાહ જોઈ રહ્યા છે, કોઈ ઝૂંપડીમાં, કોઈ જંગલોમાં, કોઈ કોઠીઓમાં, કોઈ આપણે આપણા ઘરોની અંદર, શહેરો ગામોમાં, તો એને સંદેશ પહોંચાડવો એ આપણું કર્તવ્ય છે. વાણી આપણને મળી છે, ગુનેગાર આપણે બનશું. સાતમા દિવસની લીલામાં જ્યારે આપણા જીવ જાગૃત થશે, આપણી આત્મા મૂળ પર આત્મામાં જાગૃત થશે, ત્યારે આપણે શું જવાબ દઈશું? આપણું શિર બોલીએ છીએ ને કે ધામમાં હે ધણીયમ ઊંચું કેમ જોઈશું, પહોંચશે પવાડા પર આત્મ મોજાર. તો એ સદગુરુ સૌપ્રથમ ગાંગજીભાઈના ઘરથી જાગણી અભિયાન એ મિશન શરૂ કર્યું હતું, બરાબર. એ 400 વર્ષ ત્યાં આજે, બરાબર. અને એટલું જ નહીં, પાંચમા દિવસમાં જ્યારે શ્રી પ્રાણનાથજી, શ્રી રાજજી અંતિમ લીલાને, પ્રત્યક્ષ લીલાને જ્યારે ઓજલ કરી રહ્યા છે, ત્યારે પણ શ્રીજીએ જાહેરમાં મહારાજા છત્રસાલજીને જાગણીનું ઉત્તરદાયિત્વ સોંપ્યું. એ જ શ્રેણીમાં આજે છઠ્ઠા દિવસ કોનો કીધો? આપણો, સુંદર સાતનો. તો આજે આપણું કર્તવ્ય છે કે જાગો અને જગાવો. એ વચનને, એ કોલને આપણે જે પરમધામમાં કહી દો તો કે હું ભૂલું તો તું મને જગાવજે, અને તું ભૂલ તો હું તને તરત જાગૃત કરીશ, એ પૂર્ણ કરી અને મૂળ તનમાં જાગૃત થઈએ. તો સુંદર સાતજી આટલું કહી અને હું વાણીને વિરામ આપવી પહેલાં કહું કે પ્રાણનાથ પ્રાગટ્ય દિન, મતલબ આજનો આ દિવસનું એ ગરિમા છે, એ મહત્વ છે કે આપણે પ્રાણનાથજીના સ્વરૂપની પૂર્ણ પહેચાન કરીએ, ઝઘડા ઈર્ષા દ્વેષમાં ન દોડતા, મતલબ રહીએ, અને આપણે એ સુંદર સાતના ધામ દિલની અંદર યુગલ સ્વરૂપની પહેચાન કરીએ. એની અંદર એટલે તો રાજ્ય છેલ્લે કીધું કે એક હું વાણીમાં મળીશ અને એક હું સુંદર સાતના દિલમાં તમને મળીશ, બે જ જગ્યાએ મારી ખોજ કરજો. તો આપણે અહીંયા એક રાજજીને રીઝવવા આવ્યા છીએ અને સુંદર સાતને પ્રેમ કરવા આવ્યા છીએ, જે સેવા પરમધામમાં મળવાની નથી. તો સુંદર સાતજી તો એ પ્રાણનાથના સ્વરૂપની અને સુંદર સાતના ધામ દિલમાં બેઠેલા યુગલ સ્વરૂપની પહેચાન કરી અરસ્વર સુંદર સાતને પ્રેમથી મળીએ, પ્રેમ કરીએ, એ વચનો કે સાથ હું અહીંયા આ વચનોને વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જે, સદગુરુ મહારાજ કી જે, સમસ્ત સુંદર સાથ.